संवाददाता अभिषेक जोड़ाई गया है। अभिषेक, एक विशिष्ट खगोलीय घटना जिन्हें लेने देश भर में एक अलग उत्साह उत्तेजना जोवा मळी रही है। શિવાની બિલકુલ દેશની અંદર જ્યારે આજે આ વર્ષનું જે અંતિમ સૂર્યગ્રહણ દેખાનાર છે અને તમામ વૈજ્ઞાનિક રીતના પણ આનું એક અલગ મહત્વ હોય છે, તો બીજી તરફ જ્યોતિષશાસ્ત્રનું પણ મહત્વ હોય છે, પરંતુ વાત જો વડોદરાની કરવામાં આવે તો ઉર્મી સ્કૂલના જે બાળકો છે, જે ટીનેજ બાળકો છે, તેઓ દ્વારા 10 જેટલા જે વિવિધ પ્રયોગો છે તે પ્રયોગો કરવામાં આવ્યા છે। કહેવાય છે કે સૂર્યગ્રહણ જ્યારે હોય ત્યારે જે એનિમલ કહેતા હોય કે જે બર્ડ હોય તેમના બિહેવિયરની અંદર ચેન્જ આવતું હોય છે। વિદ્યાર્થીઓ છેલ્લા 3-1 દિવસથી આની પર રિસર્ચ કરી રહ્યા છે કે જે બર્ડ બિહેવિયર છે તે થાય છે કે નહીં। વહેલી સવારથી જ આપ જોઈ શકશો કે જે બે પેરોટ છે તે અહીંયા લાવવામાં આવ્યા છે। જે બે વિદ્યાર્થિનીઓ છે તેમની સાથે વાત કરીશું। જણાવો કે તમે જે આ પ્રયોગ કર્યો છે તે શેની પર સંશોધન કરી રહ્યા છો? એટલે ઘણા લોકો એમ કહે છે કે પક્ષીઓમાં બી સાઇડ ઇફેક્ટ થાય છે, તો શું ખરેખર એમાં સાઇડ ઇફેક્ટ થાય છે કે નહીં એ અમે ઓબ્ઝર્વેશન કરી રહ્યા છે। આ રિસર્ચ 3 દિવસથી ચાલી રહી છે, કાલે બી આની પર ઓબ્ઝર્વેશન કરવામાં આવ્યું, તો આજે બી કરીએ છીએ અને આવતીકાલે બી કરવાના છે આની પર। કોઈ જેમના બિહેવિયરની અંદર કોઈ અત્યારે ડિફરન્સ આવ્યો છે ખરો? આજ સવારે નોર્મલ હતું, જ્યારે સૂર્યગ્રહણ સ્ટાર્ટ થયું ત્યારે ખાલી એમનું બિહેવિયર થોડું ચેન્જ થયું છે, અવાજ ઓછો કર્યો છે, બસ એટલું જ। શું કહેશો બેટા કે તમે 2-3 દિવસથી રિસર્ચ કરી રહ્યા છો કે આજે સૂર્યગ્રહણ છે, કોઈ ફેરફાર એમના બિહેવિયરમાં, એનિમલ્સના બિહેવિયરમાં આવ્યો છે ખરો બર્ડમાં? હમણાં સૂર્યગ્રહણ ચાલુ થયું છે પછી તો એની વર્તણૂકમાં ફેરફાર આવ્યો છે, થોડું હિલચાલ ઓછી કરી છે અને અવાજ ઓછો કર્યો છે। બિલકુલ શિવાની, તો જો અહીંના જે બાળકો છે તેઓ એક 10 જેટલા જે વિવિધ પ્રયોગો કર્યા છે, તેમાંનો જે આ એક પ્રયોગ હતો કે જે પંખીઓના બિહેવિયરની અંદર ફેરફાર આવ્યો છે તેવું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે। જોકે બીજી તરફ જે અનેક ખગોળવિદો છે તેઓ પણ અહીંયા રિસર્ચ કરી, એટલે ચોક્કસપણે કહી શકાય કે જે રીતના સૂર્યગ્રહણ ચાલુ થઈ ગયું છે અને શરૂઆતથી લઈને અંત સુધી જે એક અદ્ભુત ખગોળીય ઘટના થવાની છે તેને લઈને વડોદરાવાસીઓમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે શિવાની।